બાવડાવદર ગામમાં દર્દીની એમ્બ્યુલન્સને ચોટા ચેકપોસ્ટ પરથી પસાર થવા દેવામાં આવી નહીં હોવાનું સામે આવતા ગુજરાત ન્યૂઝ પોરબંદરની ટીમે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી, જેમાં ચોટા ગામના લોકોને જ ચોટા ચેકપોસ્ટ પરથી પસાર થવા દેવામાં ન આવતા હોવાનું સામે આવ્યું હતું। ચેકપોસ્ટ પરથી પસાર થવા દેવામાં ન આવી હોવાનું સામે આવતા આ વાતને લઈને ગુજરાત ન્યૂઝ પોરબંદરની ટીમ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી અને ચોટા ચેકપોસ્ટના લોકોના આક્ષેપોને લઈને વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી, જેમાં ચોટા ગામના જ સરપંચની મુલાકાત લેતા એવી માહિતી મળી હતી કે ખુદ ચોટા ગામના લોકોને પણ ચોટા ચેકપોસ્ટ પરથી પસાર થવા દેવામાં આવતા નથી અને ચેકપોસ્ટ પર રહેલા પોલીસ અધિકારી પોતાની મનમાની ચલાવી રહ્યા છે, જ્યારે કે ચોટા ગામ કુતિયાણાથી બિલકુલ નજીક આવેલું ગામ છે અને આ ગામનો સમાવેશ પણ પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકામાં થાય છે, ત્યારે આ ગામના લોકોને ખરીદી માટે તેમજ બેંકના કામકાજ માટે અથવા તો બીમારી દરમિયાન હોસ્પિટલ કે દવાખાનાની મુલાકાત માટે ફરજિયાતપણે કુતિયાણા ગામે જવું પડતું હોય છે। તેમ છતાં આ અધિકારી કેટલાય જરૂરિયાતવાળા લોકોને જવા ન દેતા હોવાના આક્ષેપ થયા છે। પોરબંદર શહેરના કુતિયાણા તાલુકા નજીક આવેલું ચોટા ગામ ગુજરાત ન્યૂઝ પોરબંદરની ટીમ આજે પહોંચી છે આ ચોટા ગામમાં। ચોટા ગામ નજીક જ ચોટા ચેકપોસ્ટ આવેલી છે। ચોટા ચેકપોસ્ટ એટલે કે પોરબંદર જિલ્લાની બોર્ડર, જ્યાંથી જિલ્લો સીલ કરવામાં આવ્યો છે। અહીં આવતા જતા લોકોમાંની તપાસ કરવામાં આવે છે, આરોગ્યની પણ તપાસ કરવામાં આવે છે, પોલીસ પણ પોતાની કામગીરી કરે છે। પરંતુ પોલીસની આ કામગીરીથી લગભગ કુતિયાણા તાલુકાના મોટા ભાગના ગામોને અસંતોષ છે। જ્યારે આપણે મળીશું કુતિયાણાના જે ચોટા ગામ છે, ચોટા ગામના સરપંચ અને જિલ્લા પંચાયતના સભ્ય પણ તેઓ છે દિલીપ મારુને। દિલીપભાઈ, શું તકલીફ છે અહીં ચેકપોસ્ટને લઈને, શું અસંતોષ છે? આમ તો ચૌટા જિલ્લા પંચાયતમાં અમારે 16 ગામ આવે છે, એમાંનું દાડુકા ગામ છે, ત્યાંથી અમારી શરૂઆત થાય છે, પોરબંદર જિલ્લાની એન્ટ્રી છે। હકીકતે એને દાડુકા, બિલડી, વડાળા, રોગડા, પછી ચૌટા વચ્ચે ચેકપોસ્ટ છે। હકીકતે પોલીસની કામગીરી બહુ સારી છે, પરંતુ જે ચેકપોસ્ટ ઉપર અધિકારી છે એ વ્યક્તિગત રીતે એવો ટોર્ચર કરે છે કે અહીંથી ગ્રામજનો કે જે ગ્રામજનો છે કે જે ખેડૂત છે અને ખેતમજૂરો છે એને કુતિયાણા બાબતે કંઈ કામકાજ માટે હોય 100% જરૂરિયાતવાળા લોકોને જવાનું થાય ત્યારે એને પ્રશ્ન ઊભા કરે છે અને કારણ વગરના પાછા વાળવામાં આવે છે। એ લોકો પાછા રિટર્ન આવે ત્યારે આવી રજૂઆત કરે છે કે અમને પોલીસ જવા જ નથી દેતી। હકીકતે એ કામને માટે જતા હોય છે, કોઈ ફરવા માટે કે બીજા કોઈ કામ માટે જતા નથી। તો મારું નમ્ર નિવેદન છે કે આવો પ્રશ્ન હોય તો વહેલામ વહેલી તકે ઉકેલવામાં આવે અને આ ચૌટા ચેકપોસ્ટને રદ કરી અને દાડુકા મુકામે જ્યાં જગ્યાથી એન્ટ્રી થાય છે ત્યાં આપવામાં આવે, એટલે જિલ્લાવાળા કોઈ પ્રવેશ ન કરી શકે। બાકી આમ હકીકતે અમારું જે આ જિલ્લા પંચાયત છે એ રેડ ઝોનમાં છે કે ગ્રીન ઝોનમાં છે એ અમને સાબિત કરવી આપે પ્રશાસન। ચૌટા ગામ કે જેનો સમાવેશ પોરબંદર જિલ્લામાં કરવામાં આવ્યો છે, કુતિયાણા તાલુકાનું આ ગામ છે। ગામ ચેકપોસ્ટથી રાજકોટ બાજુ આવેલું છે, જેને લઈને ચોટા ગામમાંથી ખરીદી માટે ખેડૂતોને અથવા તો બેંકના કોઈ કામકાજ માટે ચોટાના ગ્રામજનોને ચેકપોસ્ટ પાસ કરી અને કુતિયાણા જવું પડતું હોય છે। પરંતુ ચોટાના ગ્રામજનોના જણાવ્યા મુજબ કુતિયાણા ચેકપોસ્ટ પર જે અધિકારી છે, જે પોલીસ અધિકારી છે, તે ખાસ લોકોને ટાર્ગેટ બનાવતા હોય છે, લોકોને જ કામ હોય તેમ છતાં પણ જવા દેવામાં આવતા નથી। ત્યારે આ વિસ્તારના લોકો પોતે રેડ ઝોનમાં હોય તેવો અનુભવ કરી રહ્યા છે અને આ વિસ્તારના લોકો આ પ્રશ્નનો વહેલી તકે નિરાકરણ થાય તેવી પણ માંગ કરી રહ્યા છે। સામાન્ય રીતે પોરબંદર જિલ્લાની બોર્ડર એટલે દાડુકા ગામ છે, પરંતુ દાડુકા ગામથી પોરબંદર સાઈડ અંદરમાં ચોટા ગામ આવેલું છે અને ચોટા ગામથી પણ કેટલી દૂરી પર આ ચોટા ચેકપોસ્ટ આવેલી છે, જે કુતિયાણા શહેરની નજીક છે, જેને કારણે આ સમસ્યા સર્જાય છે। ત્યારે ગ્રામજનો દ્વારા, જિલ્લા પંચાયતના સભ્ય દ્વારા જે ચેકપોસ્ટ છે તેને દાડુકા ગામ સુધી ખસેડવામાં આવે તેવી પણ માંગ થઈ રહી છે। કિશન ચૌહાણ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।